ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી. અગાઉ નિકોરાની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારનો વિજય થયો હતો, પરંતુ કોરોનાના કારણે તેમનું અવસાન થતાં ખાલી પડેલ બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી. કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલ ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મિષ્ઠાબેન જગદીશભાઈ માછી પટેલનું અવસાન થતાં નિકોરા 19 ભરૂચ તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકની આજરોજ પેટા ચૂંટણી રસાકસી ભર્યા વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં વહેલી સવારથી જ મતદાતાઓએ મતદાન માટે લાંબી કતારો લગાવી હતી. ભાજપે રેવાબેન કલ્પેશભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, તો તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર માધુરીબેન પ્રકાશભાઈ વસાવા ચૂંટણી જંગમાં છે. આજે ભારતીય જનતા પાર્ટીના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નિકોરા ગામની મુલાકાત લઈ ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પેટા ચૂંટણીની અંદર અમને પૂરો વિશ્વાસ છે, અને વિશ્વાસ એટલો વિશ્વાસ કે અગાઉની પણ તાલુકા પંચાયત બેન શ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના જે બેન મૃત્યુ પામેલા છે અકાળે, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સીટ હતી, જિલ્લા પંચાયતની પણ સીટ હતી, અને આ પેટા ચૂંટણીની અંદર ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ત્યારે નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી ખેડૂતોની પણ ચિંતા કરેલી છે, મધ્યમ વર્ગની પણ ચિંતા કરેલી છે, જન્મથી મરણ સુધીની ચિંતા કરનાર હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું હતું કે હવે દેશના તમામ લોકો બિકારી અને મોંઘવારી જેવી સમસ્યાઓથી ત્રાસી ગયા છે, તેથી આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેમ તેમણે જણાવ્યું હતું. ભરૂચ તાલુકાની નિકોડાની પેટા ઇલેક્શનની અંદર જ્યારે આજે મતદાન ચાલી રહેલું હોય ત્યારે આ સમગ્ર વિસ્તારના લોકોને કોંગ્રેસ તરફી મતદાન થાય એવી હું આશા પણ રાખું અને શુભેચ્છા પણ પાઠવું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર જે રીતે નિષ્ફળ ગયેલી છે, ખેડૂતનો મુદ્દો હોય, વેપારીનો મુદ્દો હોય કે બેરોજગારીનો મુદ્દો હોય, ત્યારે સમગ્ર જિલ્લો હોય, રાજ્ય હોય કે દેશ હોય, જે રીતે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાને આ વખતે પ્રજા ફરીથી જાકારો આપશે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર વિજય થશે એ નિશ્ચિત છે.